ગુજરાતી ફિલ્મો માટે રાજ્ય સરકારે હવે ઇનામ અને એવોર્ડની જાહેરાત કરી દીધી છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે રાજ્ય સરકાર તરફથી કોઈ પણ ઇનામ કે એવોર્ડ્સની જાહેરાત નહોતી થઈ, ત્યારે પણ ટ્રાન્સમીડિયા દ્વારા ગુજરાતી કલાકારોને એવોર્ડ આપવામાં આવતો હતો. આજે તે નાનકડા વૃક્ષમાંથી ઘટાદાર વૃક્ષ બની ગયું છે. ટ્રાન્સમીડિયાના ચેરમેન જસ્મીન શાહ અને તેમની ટીમે કરેલા અથાગ પ્રયત્નોના પગલે આજે તે 14 વર્ષ પૂરા કરીને 15મા વાર્ષિક એવોર્ડનું આયોજન કરવા જઈ રહ્યા છે. મારી કંપની છેલ્લા 15 વર્ષથી સતત ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ નાઇટ કરતી આવી છે. આનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે, ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન. ગુજરાતમાં અને ગુજરાતની બહાર ગુજરાતીઓને ગુજરાતી પિક્ચર જોવાની ઘણી ઈચ્છાઓ થાય છે, પણ ગુજરાતી પિક્ચર એટલા બધા નહોતા. અમારી ગુજરાતની સરકારને છેલ્લા 6-7 વર્ષથી એક રજૂઆત હતી કે બીજા રાજ્યોમાં સરકાર રિજનલ પિક્ચરને કેટલી બધી સબસિડી આપે છે અને પ્રોત્સાહિત કરે છે, તમે પણ કરો. ત્યારે 7 વર્ષ પહેલા આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને કહ્યું હતું કે જસ્મીનભાઈ, જે દિવસે સારી 5 પિક્ચર ગુજરાતી બનશે અને થિયેટરમાં ચાલશે ત્યારે તમારે માંગવું નહીં પડે, તમને મળી જશે. અને રિયલી સરપ્રાઇઝ છું કે આજે દિલ્હીમાં બેઠા બેઠા પણ એમને અમારો ગુજરાતીનો આટલો ખ્યાલ છે. અને આ વર્ષે અમે જે ગુજરાત સરકાર પાસે માંગ્યું હતું ફૂલ અને ફૂલની પાખડી, પણ ગુજરાત સરકારે તો અમને આખો ફૂલોનો બગીચો આપી દીધો. થેન્ક યુ વેરી મચ ટુ ભાજપ સરકાર અને આનંદીબેન કે તમે ગુજરાતી કલાકારોને સમજી શક્યા, ગુજરાતી ઇન્ડસ્ટ્રીને તમે સમજી શક્યા. તમે એક શિક્ષક છો ને તમે શિક્ષક થઈને પણ એક કલાકારોની મનોવૃત્તિને સમજી શક્યા. આજે એમ કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સોનાના દિવસો ઉગ્યા છે અને મને આશા છે કે આ વર્ષે ઓછામાં ઓછી અને સારામાં સારી 100 પિક્ચર બનશે અને આવતા વર્ષોમાં ગુજરાતી પિક્ચર બોલિવૂડની ટક્કરમાં વારશે એવી મને આશા છે. અહીંયા ટ્રાન્સમીડિયાના ચેરમેન ભાઈ શ્રી જસ્મીનભાઈ ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મ માટે જે 14 થી 15 વર્ષથી જે ટીવી સ્ક્રીન ઉપર જે પડદા ઉપર જે સરસ સુંદર કામો કરે છે એને એવોર્ડ આપવાનું કામ કરી રહ્યા છે. આજે અહીંયા આ પત્રકાર પરિષદમાં અહીંયા ભાઈ શ્રી જસ્મીનભાઈએ આયોજન કર્યું. ટ્રાન્સમીડિયા ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે અને એમાં આપ સૌ પત્રકારોનો ટીવી મીડિયા અને ટેલિકાસ્ટ જે કરી રહ્યા છો એમને પણ આ તબક્કે મારી ખૂબ શુભેચ્છાઓ. અને ગુજરાતી ફિલ્મનું અત્યારે પાછો ફરીથી એક નવો જમાનો આવ્યો છે અને એને ગુજરાતી ભાષાને આપણે ભૂલવી ના જોઈએ, એ આપણી માતૃભાષા છે. એમાં વધુ વધુ ગુજરાતમાં ગુજરાતી ટીવી, હમણાં ગઈકાલે જ હું એબીપી ન્યૂઝમાં ત્યાં અસ્મિતા ટીવીનું પણ ગુજરાતી ચેનલ ચાલુ થઈ, એમ ગુજરાતી સ્ક્રીન ટીવીમાં અને ગુજરાતી નાટકો અને ગુજરાતી પિક્ચરોનું વધારે વધારે લોકો એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવતા થાય એવી હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું. હાલમાં જે કંઈ જસ્મીનભાઈ શાહ મુંબઈથી અહીં આવે છે અને છેલ્લા 15 વર્ષથી એ ગુજરાતી એવોર્ડ કરે છે, જે નાટકમાં ફિલ્મમાં સારા રોલ જેને જેને કર્યા છે એ બધાને કેશના રૂપાંતરમાં સર્ટિફિકેટના રૂપાંતરમાં એવોર્ડ આપે છે, એટલે એને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ગુજરાત સરકાર તરફથી 50 લાખ 25 લાખ અથવા જેવું જેવું કામ કરનાર સાઈડ હીરો હોય, સાઈડ નાટક કલાકાર હોય, એને પણ એના 5ની કમિટી જે નક્કી કરે કે ભાઈ આને 10 લાખ આપવા જેવા છે તો એને 10 લાખ રૂપિયા આપી દેશે. 50 લાખ રૂપિયા સારું ફિલ્મ બન્યું છે અને એને 50 લાખ પણ આપશે અને ઓસ્કર એવોર્ડમાં જશે તો એમાં પણ ગુજરાત સરકાર ફાળો આપશે એવી હું તમને ખાતરી આપું છું. ટ્રાન્સમીડિયાએ છેલ્લા 15 વર્ષથી ગુજરાતી ફિલ્મો અને નાટકો માટે કામ કરી રહ્યું છે, જેમાં આ વર્ષે પણ ટ્રાન્સમીડિયા દ્વારા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. ટ્રાન્સમીડિયાએ ગુજરાતી મનોરંજન ક્ષેત્રના 50 કરતાં વધારે કલાકાર અને કસબીઓનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. આજે આ કાર્યને 14 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 15મા વર્ષમાં એવોર્ડનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવનાર છે. અમદાવાદમાં હોટલ રેજન્ડા ખાતે ગુજરાતી નાટક, ટેલિવિઝન અને ફિલ્મ વિભાગની 45 જેટલી કેટેગરીના નોમિનેશન અને 7 જેટલા વિશેષ એવોર્ડના નામ જાહેર કરવા માટે કલાકાર મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ જગત, નાટક અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ હાજરી આપી હતી. જાણીતા કલાકાર પ્રશાંત બારોટે પણ ગુજરાતી ફિલ્મને મળી રહેલા પ્રતિસાદનો આવકાર કર્યો હતો. મિત્રો, આજે
ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ 2015 પંદરમા વર્ષમાં જ્યારે પ્રવેશી રહ્યું છે ત્યારે આપણે મળીએ છીએ ત્યારે બહુ આનંદ સાથે હું તમને બધાને કહેવા માગું છું કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મનું એક વાતાવરણ બદલાયું છે, એક આશાસ્પદ વાતાવરણ ઊભું થયું છે અને એ અનુસંધાનમાં એમાં સરકારે પણ સબસિડીની એક નવી નીતિ જાહેર કરી છે, એના કારણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને એક વેગ મળ્યો છે. આગામી સમયમાં જેને સામાન્ય રીતે આપણે લોકો અર્બન તરીકે ઓળખીએ છીએ એ પ્રકારની ફિલ્મો બની રહી છે અને એ ફિલ્મમાં આપ સૌ પ્રેક્ષકોને દર્શકોને હું પ્રમાણિક ખાતરી આપું છું કે એક સારા સ્તરની તમને લોકોને મનોરંજન પૂરી પાડે એવી ફિલ્મો બની રહી છે. આપ જરૂર જોજો અને ગુજરાતી ભાષાની ફિલ્મોને પ્રોત્સાહિત કરજો. આ નોમિનેશનમાં છેલ્લો દિવસ ફિલ્મની કેટલીક હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી અને તેમણે પણ ગુજરાતી ફિલ્મ પ્રત્યે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. એવોર્ડ એટલે એવી વાત છે કે કોઈ બી કલાકાર માટે વિજેતા બનવું એના કરતા તાળીઓ જે પડે, કલાકારને શું જોઈએ તો કે તાળીઓ, એવું કહેવાતું હોય છે. પણ તમે કંઈક કરો એના પછી તમને સફળતા મળે અને સફળતા પછી કંઈક મળે એટલે કે ચિહ્ન રૂપે, યાદગારી રૂપે, તો એ એવોર્ડ્સ આપણે, હું એવી રીતે માનું છું કે એવોર્ડ્સ છે. આઈફા જેવું તો નથી પણ જે આ ગુજરાતી માટે જે થઈ રહ્યું છે એ બહુ આનંદની વાત છે ને એમાં અમે આઈફા જેવું ફીલ કરી રહ્યા છીએ. સારી વસ્તુ છે કે યંગસ્ટર્સ પણ આ ફિલ્ડમાં રસ લઈ રહ્યા છે અને આઈ હોપ કે એમને ધ્યાનમાં રાખીને વધુ ને વધુ ફિલ્મ બને અને આવી રીતે એમને પ્રોત્સાહન મળ્યા કરે. કોઈ પણ એવોર્ડથી ઘણા બધા લોકો અને કલાકારો, યુવાનો જે પણ આ ક્ષેત્રમાં કામ કરતા હોય છે એનાથી ઘણા બધા પોતપોતાની વિચારધારા મુજબ એનાથી પ્રેરણા લેતા હોય છે અને ખૂબ મહેનત કરતા હોય છે. ડાયલોગ તમોની ઘૂંટણ કરી બેસવાની પદ્ધતિ જોઈને અમને આભાસ થઈ રહ્યો છે કે તમો એકમેકના પ્રેમના કરારમાં બંધાવા જઈ રહ્યા છો. તમો તમોની ચેતવણીને અમલમાં લાવશો તો પણ અમને ખબર કાર્જા કેરા કટકાવો અમી બના અને સવાર પર દુઃખની લાગણી નહીં થાય. જાગરે માલણ જા, આવા એવોર્ડ થવા જ જોઈએ તો આપણી ગુજરાતી ફિલ્મ જગતને, ગુજરાતી ડ્રામા છે, ગુજરાતી સિરિયલ્સ છે, મૂવીઝ છે, બધાને એક અલગ પ્રકારનું પ્રોત્સાહન મળતું રહે તો આવા એવોર્ડ તો ખાસ થવા જોઈએ. આ 15મો એવોર્ડ સમારંભ છે તો એના માટે તો કોંગ્રેચ્યુલેશન્સ. અને મને એવોર્ડમાં નોમિનેશન્સ મળ્યું છે એના માટે તો હું બહુ જ ખુશ છું. એટલું જ કહેવા માંગીશ કે આજે 15મો વાર્ષિક ટ્રાન્સમીડિયા એવોર્ડ છે એ ખૂબ જ ગર્વની વાત છે. ગુજરાતમાં એકમાત્ર એવોર્ડ છે જ્યાં કલાકારો, નાટકોના કસબીઓ કલાકારો, ફિલ્મોના અને સિરિયલના તમામ કલાકારોને સન્માન કરવામાં આવે છે, તો એ બહુ જ ગર્વની વાત છે. ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મના પ્રાધાન્યને સમજીને એવોર્ડ અને ઇનામની જાહેરાત કરી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવે તો 5 કરોડના ઇનામની જાહેરાત કરી છે. ત્યારે આશા રાખ્યું કે સારી ગુજરાતી ફિલ્મો બને અને ગુજરાતનું નામ વિદેશમાં પણ ડંકો ઉગાડે. કેમેરામેન કુણાલ રાણા સાથે જય જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.